राजकोट जिल्लामां सिंहोनी लटार पर आ सौथी मोटा समाचार। सिंहोने त्रण दिवसमां तेना विस्तारमां खसेडवामां आवशे। सिंहोने ट्रेकिंग करीने तेनुं स्थळांतर करवामां आवशे। जूनागढ़ फॉरेस्ट विभागनी टीमनी पण मदद लेवाई रही छे। जी 24 कलाकमां सौथी पहेला सौथी मोटी खबर, तो सिंहोना आटापेरा स्थानिक विस्तारमां वधी रह्या हता तेने लईने आ निर्णय लेवामां आव्यो छे। सिंहोने ट्रेकिंग करीने तेनुं स्थळांतर करवामां आवशे। सिंहो के जेवो स्थानिक विस्तारमां वधु प्रमाणमां जोवा मळता हता त्यारे लोकोमां पण एक भयनो माहोल फैलायो हतो। अवारनवार वन विभागने आ अंगे जाणकारी आपी हती, त्यारे हवे तेज बाबतने लईने आ मोटा समाचार सामे आवी रह्या छे। जे निर्णय लेवामां आव्यो छे, सिंहोने ट्रेकिंग करीने तेनुं स्थळांतर करवानी कार्यवाही करवामां आवशे। जूनागढ़ फॉरेस्ट विभागनी टीमनी पण तेमां मदद लेवामां आवशे। जी 24 कलाक पर आ सौथी पहेला सौथी मोटी खबर। रक्षित पंड्या आमां साथे फोनलाइन पर जोडाई गया छे। रक्षित, अवारनवार स्थानिक विस्तार में सिंहो आवी चढ़ता था ने तेने लेने लोको मां डर हतो, आ निर्णय ते लोको माटे खूब ज राहत नो। દીક્ષિતા, બિલકુલ છે, સૌથી મોટા સમાચાર રાજકોટ જિલ્લા અંગે છે તે સામે આવે છે। ખાસ કરીને રાજકોટ જિલ્લાની અંદર છે તે છેલ્લા 40 દિવસથી 3 જેટલા સિંહો છે તે લટાર લગાવી રહ્યા છે, જેને લઈને હવે અત્યાર સુધીમાં લગભગ 40 થી વધારે પશુનું મારણ છે તે આ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે, જેને લઈને ખેડૂતો અને ગ્રામજનો છે તેમના દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે અને આ રજૂઆતને ધ્યાને રાખી અને ખાસ કરીને હવે જૂનાગઢ ફોરેસ્ટ વિભાગની ટીમની પણ મદદ લેવામાં આવશે। સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે મુજબ હવે જૂનાગઢ ફોરેસ્ટની ટીમ છે તે પણ રાજકોટ આવશે અને ત્યારબાદ જે સિંહોનું ટ્રેકિંગ છે તે પણ શરૂ કરી દેવામાં આવશે। સિંહોને ટ્રેકિંગ કરીને ફરી એક વખત તેમને સ્થળાંતર કરવાની કાર્યવાહી છે તે કરવામાં આવશે। આગામી 3 દિવસની અંદર છે તે આ સિંહોને ફરી એક વખત તેમના વિસ્તારની અંદર છે તે ખસેડવામાં આવશે તે પ્રકારની માહિતી સામે આવી છે। અને હાલમાં જે વડાડી ગામથી છે તે લોટડા ગામ તરફ છે તે સિંહને રવાના કરી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ આગળના વિસ્તારની અંદર જૂનાગઢની ફોરેસ્ટ ટીમ રાજકોટ આવશે। ત્યારબાદ 3 દિવસની અંદર તેમને ફરી એક વખત જૂનાગઢ અને અમરેલી ગીર પંથકની અંદર છે તે ખસેડવામાં આવશે। બિલકુલ, આભાર અક્ષય સમગ્ર વિગત બદલ। તો જે નિર્ણય લેવામાં આવ્યો છે ખૂબ જ રાહતના સમાચાર રાજકોટ વાસીઓ માટે, કારણ કે વારંવાર આટા ફેરા સિંહોના વધી ગયા હતા, 40 જેટલા પશુઓનું મારણ પણ કર્યું હતું। તો આ જ અંગે માલધારીઓનું શું કહેવું છે આવો જોઈએ। રાજકોટ જિલ્લામાં 40 દિવસ કરતા વધુ સમયથી સિંહ લટાર લગાવી રહ્યા છે અને જેને વન વિભાગ દ્વારા છે તે લોકેટ કરવામાં આવી રહ્યા છે, પરંતુ 40 દિવસની અંદર આ સિંહ દ્વારા છે તે 35થી વધુ જેટલા પશુઓનું મારણ છે તે પણ કરવામાં આવ્યું છે અને જેના કારણે ખેડૂત અને જે માલધારી સમાજ છે તેમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ જોવા મળ્યો છે। કારણ કે જે માલધારી સમાજ છે તે પોતાના માલઢોર ગુમાવી રહ્યા છે, તો ખેડૂતોને પણ પોતાના પશુઓ છે તે ક્યાંક ગુમાવવાનો વારો આવતો હોય છે અને રાત્રે જ્યારે તેઓ પોતાની વાડીએ જતા હોય છે અને આ સમય દરમિયાન સિંહ આવી ન ચડે તે પ્રકારનો પણ એક ભય છે તે સતાવતો હોય છે। ન માત્ર સિંહ, પરંતુ સિંહની સાથે સાથે દીપડા પણ હવે શહેરી વિસ્તાર અને જિલ્લા તરફ આગળ વધી રહ્યા છે। રણજીતભાઈ, શું માનો છો, જે રીતે સિંહ અને દીપડા જે હિંસક પશુઓ છે તે જંગલી પ્રાણીઓ છે તે હવે શહેરી અને ગ્રામ્ય વિસ્તારની અંદર આવી રહ્યા છે? ગીર અને બૃહદ ગીર આ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટની અંદર ગીર અને જ્યારે બાજુમાં અમરેલીના બૃહદ ગીરની અંદર જ્યારે નેહડા નથી રહ્યા ત્યારે વન્ય પશુઓ જે છે વન્ય પશુઓને ખોરાક મળતો નથી, મારણ મળતા નથી, કારણ કે જંગલની અંદર જ્યારે નેહડા હતા ત્યારે નેહડાની અંદર લોકો રહેતા માલધારીઓ રહેતા ત્યારે ક્યાંક ને ક્યાંક વાછડું અથવા ગાય કા બળદ કે પાડો મળી જતો, એટલા માટે ત્યાં ત્યાં એ લોકો આટા મારતા, પરંતુ હવે એને ખોરાક મળતો નથી કારણ કે ખોરાક ન મળવાના કારણે સિટી વિસ્તારોની અંદર ખોરાકની શોધમાં નીકળી ગયા છે। પડદરી તાલુકાની અંદર દીપડો તમે જોવો 4-5 દિવસથી આટા મારે છે, 8 દિવસ પહેલાં જંગલ વિસ્તારનો જે હિંસક દીપડો કહેવાય દીપડો ગોંડલની અંદર સ્કૂલની અંદર કરી ગયો હતો, ગઈકાલે ગાયનું મારણ કરનાર સિંહ હાવજો રાજકોટથી માત્ર 1.5 કિલોમીટરની રેન્જમાં આવી ગયા, લોકેટ કરી અને પાછા ફરી એને એના નેહડા તરફ અને ગીરના તરફ હોરાવવા જોઈએ એવી સરકારને મારી ખાસ નમ્ર વિનંતી। ચોક્કસથી, માલધારી સમાજની માંગ છે કે આ વન્ય પ્રાણીઓને ફરી એક વખત પોતાના જંગલી વિસ્તારની અંદર છે તે લોકેટ કરો છે, આપ શું માનો છો? ખેડૂત અને માલધારી શિકારી બે બાજુ છે, જે રીતે માલઢોરનું કહી શકાય કે જે મારણ સિંહો દ્વારા કરવામાં આવ્યું છે અને ક્યાંક ચિંતાનો વિષય છે, આપ શું માંગ કરો છો આ સરકાર પાસે? છેલ્લા 40 દિવસ જેવા સમયથી સિંહ જે આવડા રાજકોટ જે બહુ મોટું સિટી છે તેના આજુબાજુના વિસ્તારમાં રખડી રહ્યો છે, વન વિભાગ દ્વારા ફક્ત તેને લોકેટ કરવામાં આવે છે, તે લોકેટની જગ્યાએ એને યોગ્ય એને જગ્યાએ પહોંચાડવો જોઈએ એવી અમારી ખેડૂતો અને માલધારીઓની માંગણી છે। કારણ કે ખેડૂત અને માલધારી પોતાનો દિનચર્યા સીમમાં ને વગડામાં જ વધારે ખેતરે જવાનું હોય, ઢોરને નિરણ નાખવા જવાનું હોય, તે બધો સીમ વિસ્તાર હોય છે, ત્યાં સિંહ ને બધા હિંસક પશુઓ આવતા જાય છે, તો વન વિભાગને એટલી નમ્ર અરજી છે કે આનું વહેલી તકે નિરાકરણ લાવી, અમારે કોઈ વળતર કે એ કોઈ નથી, પણ અમારે જે અમારા પશુ છે
અમારા માણસો છે તેની ઉપર હિંસક હુમલો થાય છે, અમે વળતરની કોઈ આશા નથી, અમને રક્ષણ આપો એવી વન વિભાગને અમારી માંગણી છે. ચોક્કસથી વન વિભાગ પાસે રક્ષણની માંગ કરાઈ રહી છે. આપ શું માનો છો, જે રીતે 40 દિવસથી આ જિલ્લાના અલગ અલગ તાલુકોમાં સિંહ છે તે લટાર લગાવી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક હવે ચિંતા છે તે વધી રહી છે, કારણ કે તે હવે પોતાના વિસ્તાર તરફ આગળ નથી વધી રહ્યો પરંતુ હવે શહેરી વિસ્તાર તરફ આગળ આવી રહ્યો છે? સિંહને ચોક્કસપણે બહાર કાઢવા જ જોઈએ અહીંથી, અને જે જંગલમાં માલ ધારીને બહાર કાઢ્યા ને એના કારણે સિંહ એને સિટીમાં આવવા માંડી ગયા, એના હિસાબે હિંસક હુમલા કરવા માંડી ગયા માલધારી ખેડૂત ઉપર. ચોક્કસથી નેસડા નાબૂદ થઈ રહ્યા છે ને તેના કારણે જે વન્ય પ્રાણીઓ છે તે શહેરી વિસ્તાર તરફ આપતાનું માનવામાં આવે છે. આપ શું માનો છો, જે રીતે પશુઓનું મારણ તો થાય છે તેમની સામે વળતર પણ આપવામાં આવતું હોય છે, પરંતુ જે પરિસ્થિતિ છે તે કંઈક અલગ જોવા મળતી છે, આપ એક માલધારી સમાજના આગેવાન છો, શું માંગ કરો છો? જંગલનો રાજા સિંહ છે, એના પરિવાર સાથે ખોરાકની શોધમાં હવે શહેરી તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે ખાસ કરીને જોઈએ તો છેલ્લા 40 દિવસમાં 35થી વધુ પશુના મારણ કરવામાં આવ્યા છે અને ખેડૂતોને માલધારીઓનો ભયનો માહોલ છવાયો છે, જાનમાલનું જોખમ ઊભું થયું. ત્યારે સરકારની નમ્ર વિનંતી છે કે આ સિંહને જે સ્થળાંતરિત કરવા માગતા હોય તો એની જગ્યા ઘણા બધી જગ્યાઓ સરકાર પાસે પડી છે, એ આખી પ્રતિબંધિત કરી અને એમાં રાખવામાં આવે સિંહને, નહીં કે શહેરી વિસ્તારમાં એક ભયનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે, તો આના વિશે તાત્કાલિક નિવારણ લાવવું જોઈએ, તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ. આપની શું માંગ છે, સિંહ જે રીતે મારણ કર્યો છે પશુઓનું તેનાથી જે માલઢોર અને જે માલધારી હોય છે તેમને ક્યાંક ને ક્યાંક હવે ભય છે? અમારા માલધારી હતાના મામૂલું અમારું પશુધન ગુમાવી રહ્યો છે, અને જે પરિવારને અમારા માટે એ પરિવારનો એક સભ્યથી વિશેષ હોય છે, એ ખાલી એક પશુ નથી હોતો પણ અમારા એક પરિવારનો સભ્ય જ હોય છે, એટલે અમારે એના લાગણીથી અમે એકબીજા જોડાયેલા હોય છે, એટલે અમને ખાલી આર્થિક રીતે નુકસાન થાય એ જ નહીં પણ અમને અંદરથી પણ બહુ દુઃખની અમે લાગણી અનુભવીએ, કોઈ અમારા પશુજનનો થાય ને મારણ થાય ને ત્યારે. તો જે માલઢોર છે તે માલધારીનો જીવ માનતો હોય છે ને તેના કારણે જે રીતે છેલ્લા 40 દિવસની અંદર છે તે 35થી વધુ પાશુઓનું જે સિંહ દ્વારા છે તે મારણ કરવામાં આવ્યું છે ને જેના કારણે જે માલધારીઓ છે તેમાં પણ એક ભયનો માહોલ છે, ને ખાસ કરીને જે રાજકોટના માલધારી સમાજના આગેવાનો હતા કે જેમને Zee24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી ને તેમાં પણ તેઓએ જણાવ્યું હતું કે જે રીતે ગીરની અંદરથી નેસડાઓ નાબૂદ થઈ રહ્યા છે ને તેના કારણે વન્ય પશુઓ છે તે લોકો ક્યાંક ને ક્યાંક હવે જે કહી શકાય કે જે શહેરી વિસ્તાર છે તે તરફ આવી રહ્યો છે ને તેના કારણે હવે જે ખેડૂતો અને માલધારીઓ કે જે સિક્કાની બે બાજુ માનવા છે તેની અંદર ભયનો માહોલ જોવા મળે છે. ત્યારે હવે વન વિભાગ દ્વારા છે તે આ સિંહને પોતાના વિસ્તાર તરફ ધકેલવામાં આવે તે પ્રકારની પણ માંગ રાજકોટના માલધારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા, Zee24 કલાક, રાજકોટ. તો સિંહોને ટ્રેકિંગ કરીને તેનું રેસ્ક્યુ કરવામાં આવશે. જૂનાગઢના ફોરેસ્ટ વિભાગની ટીમને પણ તેમાં મદદ લેવા રહી છે. ખાસ વાતચીત કરી હતી માલધારીઓ સાથે અને તે લોકોનું એવું કહેવું છે કે આ નિર્ણય ખૂબ જ રાહત આપનારો છે, કારણ કે જે રીતની પરિસ્થિતિ અને થોડા દિવસોથી જે સિંહોના આંટા ફેરા સતત સ્થાનિક વિસ્તાર બજાર વિસ્તારમાં જોવા મળ્યા, સીસીટીવી ફૂટેજ પણ તેના સામે આવ્યા છે, તેમને ઘણું નુકસાન તેનાથી થઈ રહ્યું છે.